ચેનલ અને આફ્ટર સો લોંગ ટાઈમ પછી મને બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે, બિકોઝ કે હમણાંથી બહુ જ કામમાં હોય છે. અને શું, અને હું ને દીદી અત્યારે અર્લી મોર્નિંગ નીકળી ગયા છીએ બહાર જવા, અને ક્યાં જાય છે ને એ તમારે બ્લોગ કન્ટિન્યુ રાખવાનો છે, તો જ તમને ખબર પડશે કે હું ને દીદી ક્યાં છે. શું કરો છો બધા? તો આજે અમારું ધૂળેટીનું શૂટ છે. હવે શૂટ અમે કઈ રીતે કરશું હું તમને આગલા સીનમાં બતાવીશ. સો ગાઈઝ, હમ લોગ શૂટ પર પહોંચ ગયે હે. ગદગદમાં આ બાજુ થી કરે ને બે કરે ને ત્યારે પછી તરત બીજી મુઠી, એટલે ભરીને રાખો, નહીં ટાઈમિંગ મળે એટલો તમને. ચાલો રેડી, તમને ઉડાડી કેમ, હવામાં ઉડાડી મારે. શૂટ કે લીએ ક્યાં ક્યાં કરના પડતા હે દેખો, ઓર મેરા તો ચપ્પલ ભી ટૂટ ગયા હે. તમે છે ને બધા બેન ને જોઈ શકો છો કેવા લાગે છે. ભૂખ લાગી, એને નથ ખબર. રાજુભાઈ નું કહું, રાજુભાઈ હું ડૂબી જઈશ તો આવશો, તો કે મને તરતા નથી આવડતું. રાજુભાઈ તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ, ફૂલ એટલે ફૂલ થાકીને. સવારના 8 વાગ્યાના ગયા હતા, સાંજે 6 વાગ્યા છે. હવે ચા બનાવો છે પણ કિચનમાં ગરોળી છે. ક્યાં બેઠી છે બતાવો ના. અને બધો બીવે છે ને, મને ચા પીવડાવતી નથી. હું સવારની એટલી થાકી ગઈ છું ને તો એ હમતી નથી. પણ ગરવાડી થી કેટલા કેટલા ને બીક લાગે છે ને, મને કોમેન્ટમાં કહેજો બરાબર. ને આ જો આમાં ઠપ 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 કરને બે ત્રણ નાવ બનાવ, એને જોઈને જ કઈક થાય. યાદ ન અપો, મને તો આંખમાંથી પાણી વયા જાય છે, કલર વયો ગયો છે આંખમાં. ફોટા પડાવતી હતી ને કે વાત નો પૂછો, ત્યારે ને કઈ નહોતું થતું. હવે ઘરે પહોંચી ગઈ ને ચા બનાવવાની વાત આવી ને એટલે બધું થાવ. ગરોળી હે ને એટલે બાકી ચા તો મને હાંજે જોઈએ જ. તો ઘણા બધા દિવસથી બ્લોગ મુકાણો નહોતો, તો બે જ દિવસમાં પાછા હું એવી ટ્રાય કરું છું કે બ્લોગ રેગ્યુલર થઈ જાય. અને કન્ફર્મેશન તો કેમ આપું, ટ્રાય કરું એટલે ટ્રાયમાં તો
સમજી જાય બધા હે ને, સમજુ છે મારા બધા સબસ્ક્રાઈબર કે હું જે કહું ને એ સમજી જાય છે. સો આજના દિવસે અમે લોકો બહુ જ મજા કરી રહ્યા છીએ. એમ ટૂંકમાં એવું થઈ ગયું કે આજનો એક દિવસ સારો એવો સ્પેન્ડ થઈ ગયો એમ. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટેક કેર અને હેપી હોલી, બી સેફ, બી કેરફુલ. અને હા, ઓર્ગેનિક કલર યુઝ કરજો જેથી કરીને તમારી સ્કિનમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય. ત્યાં સુધી બાય. જય માતાજી.